શું તમે પણ પ્લાસ્ટિકના કન્ટેનર, ડબ્બા, સીસા ને ભંગાર સમજીને ફેંકી દો છો? તો આજે આપણે તેના જોશું નવા જ રીયુઝ. આ વિડીયો તમે પૂરેપૂરો જોઈ લેશો તો તમે ક્યારેય પણ પ્લાસ્ટિકની બોટલો, ડબ્બાને ભંગાર સમજવાની ભૂલ ક્યારેય નહીં કરતા. ગરમીઓની સિઝનમાં આ રીતે આપણે શ્રીખંડ, ગોલા કે કોઈ ચાઇનીઝ આઈટમ, પંજાબી આઈટમ બહારથી લઈ આવીએ ત્યારે આ રીતના ડબ્બા બધાને ફૂડમાં મળતા જ હોય છે. આનો આપણે એકવાર યુઝ કરીને ફેંકી દેતા હોય છે, પણ આનો આપણે એક નવીન રીયુઝ જોશું. તો અહીં આપણે પ્લાસ્ટિકનો ડબ્બો લીધો છે, તેમાં આ રીતે આપણે કટ લગાવી દેવાનો છે. તમે ચાકુ ગરમ કરીને પણ કટ લગાવી શકો છો. તો અહીં આપણે સારી રીતે કટ લગાવી દીધો છે, અંદાજિત આ રીતે આપણે કટ લગાવવાનો છે. હવે તેની અંદર આપણે આ રીતે શેમ્પૂના સેસે રાખી દેશું. આમાં તમે શેમ્પૂ, કન્ડિશનર, કોઈ પણ જાતના પાઉચ રાખી શકો છો. હવે આપણે ઢાંકણ ઢાંકીને આ રીતે એક શેમ્પૂનું પેકેટ બહાર રાખી દેશું. તમે જોઈ શકો છો ખૂબ જ આસાનીથી આપણા શેમ્પૂના પાઉચ આ રીતે બહાર આવી રહ્યા છે, અને તમારે જેટલા પાઉચ જોતા હોય તેટલા તમે આસાનીથી કટ પણ કરી શકો છો. આ રીતે ડબ્બાની પાછળની સાઈડ આપણે કટ લગાવી દીધો છે. જો તમારે કટ ન લગાવવો હોય તો તમે અહીંયા ડબલ સાઇડર ટેપથી પણ આ રીતે ડબ્બો ચીપકાવી શકો છો. હવે તેને આપણે બાથરૂમમાં રાખી દઈશું. બાથરૂમમાં આપણે આ રીતે શેમ્પૂના પાઉચ, કન્ડિશનરના પાઉચ રાખતા હોઈએ છીએ અને આમ તેમ વિખરેલા પડેલા હોય છે, પણ આ રીતે તમે શેમ્પૂ રાખશો તો તમારું બાથરૂમ એકદમ ક્લીન લાગશે. તો હવે જોશું આપણે બીજો રીયુઝ. તો આ રીતના આઈસ્ક્રીમમાં, શ્રીખંડમાં તમને ડબ્બા મળતા હોય છે તો આપણે તેને ધોઈને ક્લીન કરીને રાખતા હોઈએ છીએ, પણ આનો ખૂબ જ સરસ રીયુઝ છે. હવે આપણે આની અંદર આ રીતના કાણા પાડવાના છે. તમે કાણા આ રીતે ચીપિયાથી પણ પાડી શકો છો. મારી પાસે આ રીતે ઇલેક્ટ્રિક મશીન છે, તેનાથી હું પાડી રહી છું. આ ઇલેક્ટ્રિક મશીન તમને કોઈ પણ ઇલેક્ટ્રિકની દુકાન ઉપર 50 રૂપિયામાં આસાનીથી મળી જાય છે. એકવારનો ખર્ચો છે, પણ ખૂબ જ સરસ બેસ્ટ પ્રોડક્ટ છે. તમે જરૂરથી પરચેસ કરજો. કિચનના ઘણા કામમાં આ મશીન ઉપયોગી થાય છે. જો તમને આ મારો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બરમાં શેર કરજો. તો આ રીતે આપણે આખા ઢાંકણા ઉપર કાણા પાડી લીધા છે. હવે ડબ્બાની અંદર આપણે આદુ રાખી દઈશું. આદુને આ રીતે તમે ફ્રીઝમાં સ્ટોર કરશો તો આખો મહિનો સુધી આવું ને આવું એકદમ ફ્રેશ રહેશે અને તેની અંદર ફૂગ પણ નહીં આવે અને ચીકણું પણ નહીં થાય. અહીંયા મેં આની અંદર આદુ ભરેલું છે. જો તમારે આદુ ન રાખવું હોય તો તમે કોથમીર, ફુદીનો, પાલક, કોઈ પણ જાતની આઈટમ રાખી શકો છો અને આ ડબ્બો ફ્રીઝના ડોરમાં આસાનીથી આવી જાય છે. તો હવે જોશું આપણે બીજો રીયુઝ, જેમાં આપણે ઠંડા પીણાની બોટલ લીધી છે. ઉનાળો છે એટલે આ રીતે બોટલો તો ખૂબ ઘરમાં ભેગી થઈ જાય છે, તો આપણે તેને ભંગાર સમજીને ફેંકી દેતા હોય છે, પણ આનો એક બેસ્ટ રીયુઝ છે. ચાકુ ગરમ કરીને આ રીતે આપણે કટ લગાવી દેવાનો છે. કટ નાનો એવો જ લગાવવાનો છે. તો આ બની ગયો આપણો ગલ્લો. આ બોટલ બાળકોને તમે પૈસા સ્ટોર કરવા માટે આપી શકો છો. ઘરમાં મહેમાનો આવીને બાળકોને પૈસા આપતા હોય છે તો તમે તેને આમાં સ્ટોર કરવાનું શીખવી શકો છો. આમાંથી પૈસા બહાર પણ નથી આવતા. જ્યારે આખી બોટલ ભરાઈ જાય ત્યારે તમે બોટલ તોડીને પૈસા બહાર કાઢી શકો છો. તો છે ને એકદમ બેસ્ટ રીયુઝ. વળી આ બોટલ જગ્યા પણ ખૂબ ઓછી રોકે છે, તો ખૂબ જ સરસ એવો રીયુઝ છે. તમે જરૂરથી ટ્રાય કરજો. ઘણી વખત ડબ્બો તૂટી જાય છે અને આ રીતનું ઢાંકણ બચી જાય છે. તો આપણે ઢાંકણનો પણ નવીન રીયુઝ જોશું. તો ઘરમાં આપણે જે ખાયણી દસ્તો હોય તેનો આપણે દસ્તો લેવાનો છે અને તેના પાછળના સાઈડનું માપ કરીને વચ્ચે આ રીતના આપણે હોલ કરી લેવાનો છે. આ પ્રોસેસ તમે કાતરથી અથવા ચાકુ ગરમ કરીને પણ કરી શકો છો. તો અહીં આપણે દસ્તાના માપનો હોલ કરી લીધો છે. જ્યારે આપણે મરચું ખાંડતા હોઈએ છીએ ત્યારે મરચું ઉડીને બહાર આવી જતું હોય છે અને આપણું પ્લેટફોર્મ ખરાબ થઈ જાય છે. જો આ રીતે તમે ઢાંકણ રાખશો તેની ઉપર તો તમારું મરચું ઉડીને બહાર પણ નહીં આવે અને તમારું પ્લેટફોર્મ ખરાબ પણ નહીં થાય. તો છે ને એકદમ બેસ્ટ ઝીરો કોસ્ટ આઈડિયા. આમાં તમારે પૈસા પણ ખર્ચવાની જરૂર નથી અને તમારો ખૂબ જાજી બચત પણ થાય છે. ઘણી વખત આપણે ચા, કોફી બાળકોને આપીએ કે વડીલોને આપીએ તો તેને ચા કોફી પીવામાં થોડી વાર લાગતી હોય છે, તો આ રીતે તમે ઢાંકણનો ઉપયોગ પણ કરી શકો છો ચા કોફી ઢાંકવા માટે. અથવા તમે નાના બાળકોને પાણીનો ગ્લાસ ભરીને આપ્યો છે અને આ ગ્લાસમાં કોઈ ધૂળ, માટી, કચરો કે કોઈ જીવજંતુ ન આવે તેના માટે પણ તમે આ ઢાંકણનો યુઝ કરી શકો છો. તો છે ને એકદમ બેસ્ટ આઈડિયા. આમાં તમારે કોઈ પણ જાતના પૈસા ખર્ચ પણ નથી થતો અને તમારું પ્લાસ્ટિક પણ રીયુઝ થઈ જાય છે. તો ફરી આપણે જોશું કોલ્ડ ડ્રિંક્સની બોટલ. તો અહીંયા આપણે આ રીતે પાછળની સાઈડ કટ લગાવી દેવાનો છે ચાકુથી. આ પ્રોસેસ તમે કાતરથી પણ કરી શકો છો. આમાં તમે કોઈ પણ જાતની કોલ્ડ ડ્રિંક્સની બોટલ લઈ શકો છો, નાની મોટી કોઈ પણ બોટલ લઈ શકો છો. તો આ રીતે આપણે કટ લગાવી દીધો છે અને વચ્ચેનો પાર્ટ આપણે હટાવી દેવાનો છે. તેનો પણ આપણે રીયુઝ જોશું. હવે જે આગળ પાછળના આપણે પાર્ટ કટ કરેલા હતા તેને બેયને સારી રીતે આપણે જોઈન્ટ કરી દેવાના છે. તો આ બની ગઈ આપણી નાનું એવું કન્ટેનર. ખૂબ જ સરસ ક્યુટ લાગી રહ્યું છે. આ બોટલની અંદર તમે તલ, વરિયાળી, જીરું, રાઈ કે જાયફળ, એલચી સ્ટોર કરી શકો છો. જો તમે આને પરમિનન્ટ રાખવા માંગતા હોય તો નીચે તમારે ફેવિકિક લગાવી દેવું. ફેવિકિક લગાવવાથી બોટલ એકદમ મજબૂત બની જશે અને દેખાવ પણ ખૂબ જ સરસ આવી રહ્યો છે.
આમાં તમે મુખવાસ પણ સ્ટોર કરી શકો છો. આ બોટલ ખૂબ જ નાની જગ્યામાં આવી જાય છે, ફ્રીજના ડોરમાં પણ આસાનીથી આવી જાય છે, તો તમે તેની અંદર મુખવાસ સ્ટોર કરીને રાખી શકો છો. તમે જોઈ શકો છો આ કોલ્ડ ડ્રિંક્સની બોટલના તો ખૂબ જ ઝાઝા એવા ઉપયોગ છે, તમે જરૂરથી ટ્રાય કરજો. જો તમારી પાસે આવી ઝાઝી બોટલ હોય તો તમે નાના નાના કન્ટેનર બનાવીને પણ રાખી શકો છો, ખૂબ નાની જગ્યામાં આ કન્ટેનર આવી જાય છે. જો તમારે આ કન્ટેનર નથી બનાવવું તો આપણે બીજો રીયુઝ જોઈશું. તમે જોઈ શકો છો અહીંયા આ બોટલ આપણી ખૂબ જ એવી નાની છે. હવે તેની અંદર આપણે સામાન કઈ રીતે એડ કરવો, પણ આ બોટલને તમે ગરણી તરીકે યુઝ કરી શકો. આ રીતે નાની બોટલમાં તમે તેને ગરણી તરીકે યુઝ કરી શકો છો. તમે જોઈ શકો છો આપણે નીચે કોઈ પણ જાતનો દાણો વેરાયો નથી અને આસાનીથી આપણે મુખવાસ તેમાં સ્ટોર કરી શકીએ છીએ. હવે બોટલનો વચ્ચેનો પાર્ટ આપણે જે કટ કરેલો હતો તેનો રીયુઝ જોશું. તો આ રીતે આપણે ઘણી વખત થોડું અમથું આદું અથવા એક બે કળી લસણની આપણે આ રીતના ક્રોસ કરવી હોય છે, તો આપણે તેને ખાયણી દસ્તામાં ક્રોસ કરતા હોઈએ છીએ. પણ આ રીતે તમે કિચન પ્લેટફોર્મ ઉપર તેને ક્રોસ કરી શકો છો, તમારું પ્લેટફોર્મ પણ ખરાબ નહીં થાય. હવે જે નીચેનો વાટકી જેવો પાર્ટ છે તમે તેને લસણ સ્ટોર કરવા માટે પણ રાખી શકો છો. તો હવે આપણે જોશું કોલ્ડ ડ્રિંક્સના ઢાંકણનો રીયુઝ. હા, ઢાંકણનો પણ આપણે રીયુઝ કરીશું. આ રીતે આપણે ચાકુ ગરમ કરીને વચ્ચે કટ લગાવી દેવાનો છે. આ ઢાંકણના તો ખૂબ ઝાઝા રીયુઝ છે. પાછળ આપણે આ રીતના ટેપ લગાવી દેવાની છે અને તેને દિવાલ ઉપર ચિપકાવી દેવાનું છે. જ્યાં આપણે ચાર્જિંગનો પોઈન્ટ હોય ત્યાં આપણે તેને ચિપકાવી દેવાનું છે. જ્યારે પણ આપણે મોબાઈલ ચાર્જિંગ ચાર્જ કરી દઈએ પછી આ રીતે આપણે તેને છોડી દેતા હોય છે અને તેનો વાયર આ રીતના નીચે લબડતો હોય છે. પણ ના, ઘરમાં નાના બાળકો હોય છે તે આ વાયર મોઢામાં નાખી દે છે. તો હવે આ વાયરને આપણે આ રીતે સેટ કરી દેવાનો છે. ઘણી વખત આપણે મોબાઈલ ચાર્જ થઈ જાય પછી આ રીતે ખુલ્લું ચાર્જર છોડી દઈએ છીએ અને સ્વિચ પણ બંધ નથી કરતા. તો આ રીતે તમે જો ચાર્જર ભરાવેલું હશે તો બાળકો તેને અડશે પણ નહીં અને તમારા બાળકો એકદમ સેફ રહેશે. જેના ઘરમાં નાના બાળકો છે તેના માટે તો આ બેસ્ટ રીયુઝ છે. તો આ રીતના પ્લાસ્ટિકના કન્ટેનર તો બધા પાસે હોય છે, તો તેનો આપણે એકદમ નવીન રીયુઝ જોવાના છીએ. આ રીતના ડબ્બામાં આ રીતે આપણે બે હોલ પાડી લેવાના છે. પછી લેવાની છે આપણે દોરી. તમે કોઈ પણ સાડીનો લેસ અથવા કોઈ પણ કાપડ પણ લઈ શકો છો. તો મેં અહીંયા આ રીતની દોરી લીધી છે, થોડી દોરી મોટી હોય તેવી જ લેવાની છે. હવે આ રીતે આપણે બંને સાઈડ દોરીને સારી રીતે ડબ્બાની અંદર પોરાવી દેવાની છે. દોરી પોરાવી દઈ પછી આપણે ઉપરથી એક ગાંઠ લગાવી દેશું અને બીજો ડબ્બો છે તેને આપણે આરમાં સેટ કરી દેશું. અને આ બની ગયું આપણે ચકલા માટે પાણી અને ચણની વ્યવસ્થા કરવા માટેનું ઝીરો કોસમાં એક નવીન પ્રોડક્ટ. એક ખાનામાં તમે પાણી ભરી દો અને એક ખાનામાં તમે દાણા રાખી દો. ઉનાળામાં આપણે પક્ષીઓ માટે આ રીતે દાણા પાણીની વ્યવસ્થા કરી જ દેવી જોઈએ. આને તમે છત ઉપર રાખી શકો છો અથવા તમે કોઈ ઝાડ ઉપર પણ ટાંગી શકો છો. આમાં તમારે એક પણ રૂપિયો બગાડવાની જરૂર નથી, તમારા ઘરમાં રહેલી જ વસ્તુમાંથી બનીને તૈયાર થઈ જાય છે. તો ઉનાળો છે એટલે આ વસ્તુ તો તમે જરૂરથી કરજો પક્ષીઓ માટે. તો આપણું પક્ષીઓ માટે દાણા પાણીની વ્યવસ્થા થઈ ગઈ છે, તો હવે તેને આપણે ઝાડ ઉપર ટાંગી દેશું અને આપણે ઝાડ ઉપર સારી રીતે સેટ કરી દેશું જેથી પવનને હિસાબે હલીને પાણી ઢોળાઈ ન જાય. ઉનાળાની ગરમીઓ માટે પક્ષીઓ માટે આપણે દાણા પાણીની વ્યવસ્થા કરવી જ જોઈએ, તો બધા જરૂરથી કરજો. અને સારી રીતે આપણે તેને સેટ કરી દેવાનું છે, પવનનું હલે નહીં તે રીતે આપણે તેને બાંધી દેવાનું છે. મેં વિડીયો બનાવવા માટે આ રીતે તમને બતાવેલું છે, પછી તેને સારી રીતે મેં બાંધી દીધેલું હતું જેથી પવનને હિસાબે પાણી ઢોળાઈ ન જાય. આ રીતની કાચની બોટલ આપણે ઘરમાં જ્યારે સોસ લઈ આવીએ ત્યારે મળતી હોય છે, તો તેનો આપણે એક નવીન રીયુઝ જોવાના છે. તો આ રીતની આપણી લાઇટ બાળકોના રમકડામાં આવતી જ હોય છે. બાળકોનું રમકડું ખરાબ થઈ જાય તેમાંથી આપણે લાઇટ કાઢી લેવી અને તેને આ રીતે આપણે બોટલમાં સેટ કરી દેશું. તો ખૂબ જ સરસ એવું આપણું ડેકોર પીસ તૈયાર છે. જો તમારે આને લટકાડવું હોય તો તમે દોરી બાંધીને લટકાડી પણ શકો છો. તો છે ને એકદમ જોરદાર આઈડિયા, રોજ રૂટીનમાં આવતા કેટલા કામ આપણા આસાન થઈ ગયા. તો પ્લાસ્ટિકને ભંગારમાં ફેંકવા કરતાં આ રીતે તમે રીયુઝ જરૂરથી કરજો અને કયો આઈડિયા પસંદ આવ્યો તે પણ